કેમ છો બાળકો? મજામાં ને? હું તમારી શિક્ષક ડોલીબેન. આજે આપણે ધોરણ 5 પર્યાવરણ પાઠ 3 સ્વાદથી પાચન સુધી આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીશું. રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાતો મેળવવાની પ્રક્રિયા અને તેના ઉપયોગો, જેવી કે ખેત પદાર્થો ખેતરથી રસોડા સુધી પહોંચાડવાની પ્રક્રિયા, અનાજમાંથી રોટલી બનાવવાની પ્રક્રિયા, આકાર, સ્વાદ, રંગ, રચના જેવા ગુણધર્મોને આધારે પદાર્થો કે સામગ્રીનું વર્ગીકરણ વિશે જાણીશું. તો સૌ પ્રથમ તો આહારના 6 સ્વાદ છે. ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો. આપણે આહારના 6 સ્વાદ જુદી જુદી ખાવાની વસ્તુઓ અને પદાર્થોમાંથી મેળવીએ છીએ. ગળ્યો સ્વાદ આપણને શેરડી, ગોળ, સાકર, ખાંડ અને પાકા ફળમાંથી મળે છે. ખારો સ્વાદ આપણને મીઠામાંથી મળે છે. ખાટો સ્વાદ આપણને લીંબુ, ટમેટા, આમલી, કાચી કેરી, મોસંબી અને સંતરામાંથી મળે છે. તીખો સ્વાદ આપણને મરચા, મરી, અજમો, તજ, લવિંગ, આદુમાંથી મળે છે. તુરો સ્વાદ તે આપણને હળદર, કઠોળ, કેરીની ગોટલી, સોપારી વગેરેમાંથી મળે છે. ત્યાર પછી છે કડવો સ્વાદ. આપણને કડવો સ્વાદ મેથી, કારેલા, લીમડા વગેરેમાંથી મળે છે. આપણે દરરોજ બધા પ્રકારના સ્વાદ ધરાવતા ખોરાક લેવા જ જોઈએ. આથી આપણી ભોજન પ્રત્યેની રુચિ જળવાઈ રહે. આપણે આપણી જીભ દ્વારા આહારના જુદા જુદા સ્વાદ અનુભવી શકીએ છીએ. તો તેમાં જીભનો આગળનો ભાગ ગળ્યો સ્વાદ, જીભનો વચ્ચેનો બાજુનો ભાગ ખારો અને પછીનો ભાગ ખાટો સ્વાદ અને જીભનો છેલ્લો ભાગ કડવો સ્વાદ પારખે છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન મોંથી શરૂ થાય છે. આપણે ખોરાક મોંમાં મૂકીને દાંત વડે ચાવીએ છીએ. અહીં તેમાં લાળ રસ ભળે છે. લાળ રસથી પોચો બનેલો ખોરાક અન્નળી મારફતે જઠરમાં જાય છે. જઠરમાં ખોરાક વલોવાય છે. અહીં તેમાં પાચક રસ એટલે કે જઠર રસ પણ ભળે છે અને ખોરાકના અમુક ઘટકનું પાચન થાય છે. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે. અહીં જુદા જુદા પાચક રસોની પ્રક્રિયાથી મોટાભાગના ખોરાકનું પાચન થાય છે. પચેલા ખોરાકના ઘટકો નાના આંતરડાની દિવાલમાં શોષાઈને લોહીમાં ભળે છે. એ પછી ખોરાકનો જે ભાગ પચ્યા વગરનો અને શોષાયા વગરનો રહે છે તે મોટા આંતરડામાં જાય છે. અહીં ખોરાકમાંથી પાણી શોષાઈ જાય છે અને નહીં પચેલો ખોરાક મળાશયમાં સંગ્રહ પામી છેવટે મળ દ્વાર દ્વારા મળ રૂપે બહાર નીકળે છે. ખોરાક શરીરને કાર્ય કરવાની શક્તિ આપે છે. ખોરાકથી શરીરની વૃદ્ધિ થાય છે. શરીરના ઘસારા સામે રક્ષણ પણ આપે છે. શરીરને રોગ સામે લડવાની તાકાત આપે છે. આથી જ સમતોલ આહાર લેવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. ખોરાક પૂરતા પ્રમાણમાં ન લઈએ તો શરીરમાં નબળાઈ આવે, અશક્તિ લાગે, કામ કરતાં થાક લાગે, શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી. આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે આપણા ભોજનમાં પૂરતા પ્રમાણમાં દૂધ,
उपरांत जुदा जुदा धान्य जेवा के घऊं, चोखा, बाजरी वगैरह, जुदा जुदा कठोळ जेवा के तुवेर, मग, चणा, चोळा, वाल, वटाणा वगैरह, अने ऋतु प्रमाणे लीला शाकभाजी अने फळો પણ લેવા જોઈએ। ભોજન કરતી વખતે મન શાંત ન હોય કે ગુસ્સામાં હોઈએ તો ખોરાકના પાચન પર અસર પડે છે, ખોરાક બરોબર પચતો નથી અને એસિડિટી પણ થઈ શકે છે। એસિડિટીમાં પેટમાં બળતરા થાય છે। વાસી કે ભેળસેળવાળો ખોરાક ખાવાથી કેટલીકવાર ઝાડા ઉલટી પણ થઈ જાય છે, તેથી ખોરાક ગરમ અને તાજો ખાવો જોઈએ। વધુ પ્રમાણમાં ઝાડા અને ઉલટી થયા હોય ત્યારે મીઠા અને ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ પીવું જોઈએ। કેટલીકવાર ઝાડા ઉલટીને લીધે, બીમારીને લીધે શરીરમાં નબળાઈ જણાય તો ડૉક્ટર ગ્લુકોઝની બોટલ ચડાવવાની સલાહ આપે છે। ગ્લુકોઝ આપવાથી આપણા શરીરને શક્તિ મળે છે। બસ આટલું જ યાદ રાખશો ને બાળકો, ફરી મળીશું, ચાલો આવજો।